અંકલેશ્વર કાપોત્રા પાટિયા પર આવેલ ક્લાસિક હોટલ પાસે પિતા પુત્ર પર 1.5 લાખ રૂપિયાની લેતી દેતીમાં કરાયો હોવાનું બહાર આવ્યું છે. ગત રોજ હુમલામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ઘટના સામે આવી હતી. મારુતિ કુરિયરના સંચાલક દ્વારા કમિશન પર ધંધો કરતા ઈસમ પાસે એક વર્ષથી નીકળતા 1.5 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હુમલો કરાયો હતો. જીઆઈડીસી પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો. ઈજાગ્રસ્ત ઈસમની હાલત હજી પણ ગંભીર જાણવા મળી રહી છે. ઈજાગ્રસ્ત હિસમની હાલત હજી પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જીઆઈડીસી પોલીસે હત્યાની કોશિશ અને રાયોટિંગના ગુનો દાખલ કર્યો હતો. જો કે દિવ્યસ વાઘેલાની માતા અને બહેને આ હુમલાઓ કરતીઓએ કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા પર કૃષ્ણ પાર્ક ખાતે રહેતા લાલજીભાઈ તુકરિયા અને તેમના પુત્ર નિમેશ તુકરિયા પર 14 જૂનની સાંજે કાપોદ્રા પાટિયા પર આવેલ ક્લાસિક હોટલ પાસે અજાણ્યા 16 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ઘટનામાં લાલજીભાઈ તુકરિયા સાથે દિવ્યેશભાઈ વાઘેલા જોડે કુરિયરનો કમિશન પર ધંધો આપતા હતા. જે ધંધાના 1.5 લાખ રૂપિયા દિવ્યેશ પાસે તેઓ છેલ્લા એક વર્ષથી માંગી રહ્યા હતા. ગત 14મીના રોજ રૂપિયાની ઉઘરાણી કરતા દિવ્યેશ વાઘેલા તેમને કાપોદ્રા પાટિયા ક્લાસિક હોટલ પર બોલાવ્યા હતા, જ્યાં શક્તિસિંહ વાઘેલા, દિવ્યજીત ઘડિયા તેમજ તેમની માતા અને બહેન તેમજ અન્ય 8 જેટલા ઈસમોએ તેના પર તૂટી પડ્યા હતા. ગંભીર રીતે ઈજા પામેલા લાલજીભાઈને સુરત મહાવીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે નિમેશ તુકરિયાએ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે દિવ્યેશ વાઘેલાની માતા અને બહેને જણાવ્યું હતું કે તેઓ દ્વારા અગાઉ ધમકીઓ આપવામાં આવતી હતી અને આ હુમલો તેઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. હું પૂજા ઓડેદરા છું. અમને 14 તારીખે બપોરે મારા ભાઈને લાલજીભાઈ ટુકડિયાએ મારા ભાઈ દિવ્યેશ ઓડેદરાને બપોરે ફોન કરવામાં આવેલો હતો, 1 થી 2ની વચ્ચે, કે ભાઈ આ બધી એકે પૈસા લેતી દેતી બાકી છે, તું આપી દે, બાકી એકે તારી બહેનને તારી મમ્મીને 4 થી 5 વખત બોલ્યો કે ઉઠાવી લેશું ને તમને મારી નાખશું ને તારું સાંજ સુધીમાં 5:30-6 વાગ્યા સુધીમાં શું થાય છે તે તું જોઈ લેજે, ને સીધો એમને ફોન કરી મારી રીતે ધમકી જ આપેલી નાખી દેશું. એવી બધી એમને ખુલ્લી બહુ ગંદી આમ ગાળો દીધી અને મા બેન વિશે બોલ્યા છે અને એમને ધમકી આપેલી છે. તે બાદ મારા ભાઈએ અમને ડરીને કે ફોન કર્યો, ત્યારે મારો ભાઈ ઘરે હાજર નહીં હતો. તો એના પછી ઘરે ફોન કરવામાં આવ્યો, તો એના પછી મેં લાલજીભાઈ ટુકડિયાને સામેથી ફોન કરેલો કે ભાઈ આ મેટર આવી રીતે તમે પૈસાના લીધે આટલી બધું નહીં પેલું કરો, અમે ઘર છોડીને કશે ગયા નથી. તો ત્યારે બી એમને એવું અમને ધમકી આપેલી, જેમ તેમ બોલેલા, ગેરવર્તન કર્યું હતું અને એના પછી એવું કીધું કે સાંજે તમારા ભાઈનું અને આ તારા દીકરાનું શું થાય છે તો તમે જોઈ લેજો. તે બાદ ભાઈ ત્યારે એમને કીધું કે સાંજે તમને મળશું, તો ત્યારે મારો ભાઈ કામમાં હતો એટલે મારો ભાઈ જ્યારે ફ્રી થયો ત્યારે એને ફોન કર્યો કે ભાઈ તમે કહેતા હતા મળવું છે, તો ક્યાં મળવું છે? મારો ભાઈ એકલો જ ગયેલો હતો કે સમાધાનના લીધે. ત્યારે અમારા સાઈડથી કોઈ અમે ભાઈ મારપીટ કરવાની અમારો ઈરાદો નહીં હતો, અમારે સમાધાન ન હતો એટલે અમારો છોકરો એકલો હથિયાર વગર ગયો. અને એ જ્યારે આવ્યા ત્યારે એ સીધા ગાડીમાંથી ત્યાં ક્લાસિક હોટલ પાસે બોલાવ્યું અને એ આવ્યા ત્યારે એણે સીધો મારા ભાઈ પર હમલો કર્યો. આ તો અમારા નસીબ સારા હતા એટલા કે ત્યાં આજુબાજુ એના જે ઓળખીતા થોડાક હતા તો એ આવીને એને ભાઈને બચાવ કર્યો. બાકી એ લોકો મારી નાખવાના ઓલાથી જ આવ્યા હતા. પછી અમે મારેલા છે તે અમે સેલ્ફ ડિફેન્સમાં કરેલો છે, સામેથી એ લોકોએ પહેલાં વાર કરેલો છે, ફૂટેજમાં બી આવેલું છે. ભાઈ કે જો મારા છોકરાને માર્યો હોત ને આડાવરું મરી ગયો હોત તો અમે તો એકલા જ હતા, અમે તો બાય માણ, અમે મજૂરી કરીને ખાઈએ, તો અમારું તો કોઈ આધાર જ નહોતો ને, એમ અમારું તો કોઈ હતું જ નહીં ને, અમે એકલા જ. અને મારા ભાઈને જે છોડાવે આમાં બીજા બી નામ ઉમેરવામાં આવ્યા છે, જે નિર્દોષ છે એ લોકોના નામ બી લેવામાં આવેલા છે કે ભાઈ એ લોકોએ આની પર હુમલો કરેલો, એ ખરેખર એ લોકો નિર્દોષ છે એમાં. એ લોકોએ હાવ તદ્દન ખોટા નામ લખાવ્યા છે, એ લોકો કોઈ નથી, મારો છોકરો એકલો જ ગયો હતો. એ લોકો તો જોઈ ગયા ને ભાઈ મારતા જોઈ ગયા, અને એ જોઈ ગયા પછી એ તો કોઈ બી આવે ને કે ભાઈ આ તો આ મામલો છે અહીંયા, તો આપણે જઈએ આપણે. એના પછી અમે પોલીસ સ્ટેશન બી ગયેલા, સામેથી અમે પહેલાં પોલીસ સ્ટેશન ગયેલા, એ સામેવાળા બી આવેલા હતા. તો અમારી ત્યારે સ્ટેટમેન્ટ અમારી લેવામાં નહીં આવી હતી, ખાલી મૌખિક ચર્ચા કરેલી હતી. ત્યારે બી જે એમના પત્ની લાલજીભાઈ ટુકડિયાના પત્ની રેખાબેન ટુકડિયા, એમને ત્યારે બી પોલીસ સ્ટેશનની અંદર એમને મારામારી ચાલુ પેલી કરી હતી, સામેથી એ મારવા દોડ્યા હતા અને હું જ્યારે બહાર ઊભી હતી એ નીકળતા હતા, મને બી એમને ત્યાં પોલીસ સ્ટેશનની અંદર ધમકી આપેલી હતી કે ભાઈ તમે નહીં બચો, તમને તમારું શું થશે તે તમને ધ્યાન બી નથી. એના પછી એ લોકોની સ્ટેટમેન્ટ લીધી, તો હવે અમે અમારા વકીલ થ્રુ અમે મોકલાવેલી છે ફરિયાદ. ત્યાં બી મારા છોકરાને હાથ ઉઠાવેલો પણ મારો છોકરો બચી ગયો અને પોલીસવાળો સામે ઊભો હતા,